Hello, good afternoon student. Myself Khushbu Shah from NM Gopani Polytechnic at Ranpur. Last lecture ma apne GTU winter 2013 nu paper engineering mechanics subject ma start karelu ke je ma apne question 2c sudhi complete karelu. To aa lecture ma apne question 2d thi GTU paper 2013 continue kariye. Okay? So let's start question 2d. Question 2d. Calculate support reactions for a beam shown in figure. અહીં તમને એક બીમ આપેલો છે ફિગરમાં. બીમ AB છે કે જેની ટોટલ લેન્થ છે 6 મીટર. બીમમાં જે સપોર્ટ છે એમાં A સપોર્ટ જે છે એ હિંજ સપોર્ટ છે અને B જે સપોર્ટ આપેલો છે એ છે રોલર સપોર્ટ. ઓકે, તો ટોટલ AB ની લેન્થ છે 6 મીટર. સપોર્ટ A થી 1 મીટર ના ડિસ્ટન્સ સે રાઈટ હેન્ડ સાઈડ 25 કિલો ન્યૂટન નો પોઈન્ટ લોડ લાગે છે. ધેન સપોર્ટ A થી 2 મીટર ના ડિસ્ટન્સ સે એક ઇન્ક્લાઇન્ડ ફોર્સ લાગે છે 8 કિલો ન્યૂટન નો કે જે બીમ સાથે 60 ડિગ્રી નો એંગલ બનાવે છે. સપોર્ટ A થી 4 મીટર ના ડિસ્ટન્સ સે UDL શરૂ થાય છે કે જે 2 મીટર ની લેન્થ માં આપણને આપેલું છે. એટલે કે સપોર્ટ B થી લેફ્ટ હેન્ડ સાઈડ 2 મીટર ના ડિસ્ટન્સ માં UDL એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રિબ્યુટેડ લોડ આપેલો છે અને UDL છે 18 કિલો ન્યૂટન ઇનટુ મીટર. ઓકે સ્ટુડન્ટ, તો ફર્સ્ટ આપણને આપેલો છે 25 કિલો ન્યૂટન નો પોઈન્ટ લોડ. ધેન 60 ડિગ્રી બીમ સાથે બનાવે છે. સેકન્ડ ફોર્સ છે ઇન્ક્લાઇન્ડ ફોર્સ 8 કિલો ન્યૂટન એન્ડ થર્ડ જે ફોર્સ છે એ છે UDL 18 કિલો ન્યૂટન ઇનટુ મીટર. ઓકે, તો ફર્સ્ટ સ્ટુડન્ટ આપણે જ્યારે સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવાના છે, સપોર્ટ રિએક્શન એટલે કે એ સપોર્ટ પરનું સપોર્ટ રિએક્શન, રિએક્શન ઓફ એ મીન્સ આર એ અને બી સપોર્ટ પરનું રિએક્શન, સપોર્ટ રિએક્શન મીન્સ આર બી. તો આપણે આર એ અને આર બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, ફર્સ્ટ જે પોઈન્ટ લોડ આપણને આપેલો છે એની મોમેન્ટ આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકશું, પણ જે સેકન્ડ ફોર્સ છે ઇન્ક્લાઇન્ડ ફોર્સ અને જે થર્ડ ફોર્સ છે UDL આપેલું છે એને આપણે ફર્સ્ટ શું કરવું પડશે તો કે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, UDL છે એ સીધું પોઈન્ટ લોડમાં કન્વર્ટ થશે અને જે ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે એને એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ ફોર્સમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, પછી આપણે કન્ડિશન ફોલો કરશું. ફર્સ્ટ સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો કે જેમાં કન્ડિશન ફોલો થશે ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, એન્ડ ધેન આપણે કરશું સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો કન્ડિશન ફોલો કરશું અને એમાં ફોલો થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ફર્સ્ટ સ્ટુડન્ટ આપણે એક્સપ્લેન કરીએ કે જે ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપણને આપેલો છે અને જે UDL આપેલું છે એને આપણે કેવી રીતે કન્વર્ટ કરવું. ઓકે, બીમમાં સપોર્ટ એ છે હિંજ સપોર્ટ, સપોર્ટ એ એન્ડ બી સપોર્ટ છે રોલર સપોર્ટ. સપોર્ટ એ થી 1 મીટરના ડિસ્ટન્સે અહીંયા પોઈન્ટ લોડ આપેલો છે 25 કિલો ન્યૂટન. ધેન સપોર્ટ એ થી 2 મીટરના ડિસ્ટન્સ એટલે કે અહીંથી 1 મીટરનું ડિસ્ટન્સ અહીંયા ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપણને આપેલો છે. ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે 8 કિલો ન્યૂટન જે બીમ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. ધેન 2 મીટરના ડિસ્ટન્સ પછી 2 મીટરનું ડિસ્ટન્સ છે બીમનું, ટોટલ બીમની લેન્થ છે 6 મીટર, આટલા પોર્શનમાં છે UDL. ઓકે, અને UDL છે 18 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, સપોર્ટ રિએક્શન આર એ, બી પરનું સપોર્ટ રિએક્શન આર બી. ઓકે, તો ફાઇન કરવાનું છે આપણે સપોર્ટ રિએક્શન આર એ અને સપોર્ટ રિએક્શન આર બી. ફર્સ્ટ જે છે એ છે પોઈન્ટ લોડ, સેકન્ડ જે ફોર્સ છે એ શું છે ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે. તો ફર્સ્ટ આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સેસ એમાં કન્વર્ટ કરવું પડશે એક હોરિઝોન્ટલ ફોર્સમાં અને એક વર્ટિકલ ફોર્સમાં. ઓકે,
8 kN 60 degree નો એંગલ બનાવે છે. તો એક ફોર્સ થશે હોરિઝોન્ટલ અને એક ફોર્સ હશે વર્ટિકલ. ઓકે, ડિગ્રી જે છે એની સામેની બાજુનો જે વર્ટિકલ ફોર્સ છે એ થશે 8 sin 60 degree અને પાસેની બાજુનો જે ફોર્સ છે એ થશે 8 cos 60 degree. ઓકે, તો આપણે આ બંને ફોર્સને બીમ પર ડ્રો કરીએ. આ થશે હોરિઝોન્ટલ ફોર્સ અને આ થશે વર્ટિકલ ફોર્સ. ઓકે સ્ટુડન્ટ, બીમ પર એરો ઇનસાઇડ લાગે છે માટે આ બંને એરો જે છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એ બંને એરો ઇનસાઇડ લાગશે. પણ જ્યારે એરો જે છે એ બીમમાં આઉટસાઇડ લાગે, સપોઝ કે ઓકે, તો બંને એરો કેવા લાગશે? આઉટસાઇડ. ક્લિયર? પણ અહીંયા આપણને જે આપેલી છે વેલ્યુ એમાં 8 kN વેલ્યુ છે, 60 degree એંગલ બનાવે છે અને ફોર્સ ઇનસાઇડ આપેલો છે. ઓકે, એટલે આપણે ડ્રો કર્યા હોરિઝોન્ટલ ફોર્સ અને વર્ટિકલ ફોર્સ. તો મેં તમને વાત કરી કે ડિગ્રીની સામેની બાજુનો જે ફોર્સ છે હોરિઝોન્ટલ ફોર્સ સોરી વર્ટિકલ ફોર્સ, એ વર્ટિકલ ફોર્સ થશે 8 sin 60 degree. શું થશે? 8 sin 60 degree. અને જે પાસેની બાજુનો હોરિઝોન્ટલ ફોર્સ છે એ ફોર્સ થશે 8 cos 60 degree. ઓકે, લાસ્ટમાં છે યુડીએલ. યુડીએલ છે 18 kN ઇન્ટુ મીટર. તો હવે યુડીએલ જે છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતી વખતે ફર્સ્ટ જેટલી લેન્થમાં યુડીએલ આપેલું છે એટલી લેન્થ. તો અહીંયા આપણને કેટલી લેન્થમાં આપેલું છે યુડીએલ? અહીંથી આટલી લેન્થ, એટલે કે 2 મીટરની લેન્થમાં. ઓકે, તો સપોઝ કે મેં ડ્રો કરું છું, આટલી લેન્થ છે 2 મીટર અને યુડીએલ છે 18 kN ઇન્ટુ મીટર. ઓકે, તો જેટલી લેન્થ છે એટલી લેન્થ અને યુડીએલ જેટલા કિલોન્યુટન ઇન્ટુ મીટર લાગે છે એ યુડીએલ, એ બંનેનો શું કરવાનો છે? આપણે મલ્ટીપ્લાય કરવાનો છે. ઓકે, તો 18 ઇન્ટુ કેટલા મીટરમાં લાગે છે? 2 મીટરમાં. તો 18 ઇન્ટુ 2 36. ઓકે, 36 છે એની વેલ્યુ, યુનિટ શું થશે? કિલોન્યુટન થશે. આ મીટર અને આ મીટર બંને કેવા થશે? કેન્સલ થશે, માટે આપણને જે પોઈન્ટ લોડ મળશે એ પોઈન્ટ લોડ મળશે 36 kN. ઓકે, તો ચલો પોઈન્ટ લોડ તો આપણે ફાઇન્ડ કરી લીધો 36 kN, પણ પોઈન્ટ લોડને આપણે બતાવવાનો છે કઈ જગ્યાએ? બીમમાં. ઓકે, તો ફર્સ્ટ આપણને 18 kN ઇન્ટુ મીટરનો જે ફોર્સ આપેલો છે એ ફોર્સ ઇન્ટુ એનું ડિસ્ટન્સ, એટલે કેટલું થશે? 36. 36 kN ને જેટલા મીટરમાં યુડીએલ બતાવેલું હોય એના મિડ પોઈન્ટ ઉપર એને ઇન્ડિકેટ કરવાનું છે. ઓકે, તો 2 મીટરનું મિડ પોઈન્ટ આવશે 1 મીટરે. તો આપણે એને ક્યાં ઇન્ડિકેટ કરશું? મિડલમાં, 36 kN. એટલે કે લેન્થ જે છે એ શું થઈ જશે? હાફ થઈ જશે. આટલી લેન્થ 1 મીટર અને આટલી લેન્થ 1 મીટર. ઓકે, તો ચલો એને બીમમાં પણ આપણે ડ્રો કરી દઈએ. 18 ઇન્ટુ 2 36, ડોટેડ લાઇનથી ડ્રો કરું છું. 36 kN, લેન્થ હાફ થઈ જશે 1 મીટર એન્ડ 1 મીટર. ઓકે, હવે આપણી પાસે ફર્સ્ટ પોઈન્ટ લોડ 25 kN, સેકન્ડ વર્ટિકલ ફોર્સ છે પોઈન્ટ લોડમાં 8 sin 60 degree અને એક હોરિઝોન્ટલ ફોર્સ છે 8 cos 60 degree અને એક પોઈન્ટ લોડ છે 36 kN. ઓકે, એટલે કે હવે આપણી પાસે 4 ફોર્સ છે. હવે આપણે દરેકે દરેક જે ફોર્સ છે એ ફોર્સને આપણે એ પોઈન્ટ સુધીની ફર્સ્ટ શું કાઉન્ટ કરવાની છે? મોમેન્ટ કાઉન્ટ કરવાની છે. ઓકે, જ્યારે આપણે મોમેન્ટ કાઉન્ટ કરશું ત્યારે કન્ડિશન કઈ ફોલો થશે? ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ, સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. તો ફર્સ્ટ બીમમાં આપણે જોવાનું છે કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ થશે અને ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ થશે. ઓકે, તો ચલો બીમમાં જોઈએ કે કયા કયા ફોર્સ છે એની મોમેન્ટ ક્લોકવાઇઝ થશે અને કયા કયા ફોર્સની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ થશે. ઓકે, ફોર્સ છે અહીંયા 25 kN, 8 sin 60 degree અને 36 kN.
ઓકે. ચલો દરેકે દરેક ફોર્સને આપણે સપોર્ટ એ સુધી જ્યારે લંબાવીએ ત્યારે આ 25 કિલોન્યુટનનો જે ફોર્સ છે એને સપોર્ટ એ સુધી આવવું હોય તો એને એનું કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 1 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ઓકે, 8 sin 60 degree એ સપોર્ટ એથી 2 મીટરના ડિસ્ટન્સે છે તો એને 2 મીટર જેટલું ડિસ્ટન્સ શું કરવું પડશે? ટ્રાવેલ કરવું પડશે. પણ આ જે બધા ફોર્સ છે એ કેવા ફરશે? ક્લોકવાઇઝ. આ પણ ક્લોકવાઇઝ ફરશે, આ ફોર્સ પણ શું ફરશે? ક્લોકવાઇઝ ફરશે. પણ જે આરબી ફોર્સ છે એ ફોર્સ કેવો ફરશે? એન્ટી ક્લોકવાઇઝ. આરબી ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? તો કે બીમની ટોટલ લેન્થ જેટલું. ઓકે, તો આપણે એન્ટી ક્લોકવાઇઝને લેફ્ટ સાઈડ લખવાનો છે અને ક્લોકવાઇઝ મોમેન્ટને રાઇટ સાઈડ લખવાની છે. તો ફર્સ્ટ આપણે રાઇટ કરીએ આરબી ઇન્ટુ 6. ઓકે, સેકન્ડ કોઈ ફોર્સ છે એ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કરતું નથી. ઓકે સ્ટુડન્ટ, તમને એમ થશે કે આરએ ફોર્સને આપણે કેમ કેલ્ક્યુલેશનમાં લેતા નથી? તો દરેકે દરેક જે ફોર્સ છે એને આપણે સપોર્ટ એ સુધીની તો મોમેન્ટ કાઉન્ટ કરવાની છે, માટે એ પોઈન્ટ છે એ પોતાના ને પોતાના પોઈન્ટ ઉપર મોમેન્ટ કરશે નહીં, એટલે કે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે કાઉન્ટ નહીં કરી શકીએ. માટે કાઉન્ટ ક્યાંથી કરવાનું છે? તો કે ફર્સ્ટ 25 કિલો ન્યૂટન, ધેન 8 sin 60 degree, ધેન 36, એન્ડ ધેન આરબી ફોર્સ. તો આરબી ફોર્સ જે છે એ એક જ એવો ફોર્સ છે કે જે કેવી મોમેન્ટ કરશે? એન્ટી ક્લોકવાઇઝ. સપોર્ટ એ સુધી પહોંચવા માટે એને 6 મીટરનું બીમની ટોટલ લેન્થ જેટલું ડિસ્ટન્સ શું કરવું પડશે? ટ્રાવેલ કરવું પડશે. ઓકે, તો આપણે આરબી ફોર્સની એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને અહીંયા રાઇટ કરી આરબી ઇન્ટુ 6, એટલે કે જે ફોર્સ અને ફોર્સને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડે પરપેન્ડિક્યુલર, એ ડિસ્ટન્સ એ બંનેનો શું કરવાનો છે? અહીંયા મલ્ટીપ્લાય. ઓકે, મોમેન્ટમાં. ધેન રાઇટ સાઈડ લખવાની છે આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લોકવાઇઝ મોમેન્ટમાં ચલો સપોર્ટ એથી ફર્સ્ટ ચાલુ કરીએ આપણે 25 કિલો ન્યૂટન. તો 25 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 1 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. તો 25 ઇન્ટુ 1. ઓકે, પ્લસ જેટલી પણ ક્લોકવાઇઝ મોમેન્ટ હોય એ દરેકે દરેકનો શું કરવાનું છે? રાઇટ હેન્ડ સાઈડમાં પ્લસ કરતું જવાનું છે. સેકન્ડ ફોર્સ છે 8 sin 60 degree. 8 sin 60 degree ઇન્ટુ સેકન્ડ જે ફોર્સ છે એને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 2 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. 1 એન્ડ 1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, સો 8 sin 60 degree ઇન્ટુ 2. પ્લસ થર્ડ ફોર્સ છે 36 કિલો ન્યૂટન. 36 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? ફર્સ્ટ આપણે 2 મીટર જે છે એની મિડ પોઈન્ટ પર 36 કિલો ન્યૂટનને ઇન્ડિકેટ કરેલો છે, માટે 36 કિલો ન્યૂટન જે છે એ અહીંથી ટ્રાવેલ કરશે. માટે આ 1 મીટર, આ 2 મીટર અને આ 1 અને 1 2 મીટર, એટલે ટોટલ કેટલી લેન્થ થશે? 5 મીટર. ઓકે, તો 36 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 5 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. સો 36 ઇન્ટુ 5. ઓકે સ્ટુડન્ટ, આ થઈ આપણે જે ફર્સ્ટ કન્ડિશન આપણે જે ફોલો કરી કે સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો ફર્સ્ટ આપણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લખી આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 1 પ્લસ 8 sin 60 degree ઇન્ટુ 2 પ્લસ 36 ઇન્ટુ 5. લેફ્ટ હેન્ડ સાઈડ છે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ છે ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, સો આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 1 પ્લસ 8 sin 60 degree ઇન્ટુ 2 પ્લસ 36 ઇન્ટુ 5. ઓકે, આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 6.92 ઇન્ટુ 2 પ્લસ 180. સો આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 13.84 પ્લસ 180. આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 218.84. સો આરબી ઇઝ ઇક્વલ ટુ 218.84 ડિવાઇડ બાય 6, સો 36.47 કિલો ન્યૂટન. ઓકે, આપણે જે સપોર્ટ બી છે સપોર્ટ બીનું રિએક્શન આરબી એ આપણે ફાઇન્ડ કર્યું 36.47 કિલો ન્યૂટન. ઓકે, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સપોર્ટ એ પરનું રિએક્શન. ઓકે, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, કન્ડિશન ફોલો થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ફર્સ્ટ આપણે ફિગરમાં જોવાનું છે કે અપવર્ડ ફોર્સ એટલે કે
ઉપરની દિશામાં બીમમાં કેટલા ફોર્સ લાગે છે અને ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ એટલે કે નીચેની દિશામાં કેટલા બળો લાગે છે. ઓકે, તો ચલો ફર્સ્ટ આપણે ફિગરમાં જોશું કે હાઉ મેની ફોર્સ ઇન અપવર્ડ ડિરેક્શન એન્ડ હાઉ મેની ફોર્સ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન. ફર્સ્ટ આર એ ફોર્સ એન્ડ સેકન્ડ આર બી ફોર્સ. ઓકે સ્ટુડન્ટ, ટુ ફોર્સ ઇન અપવર્ડ ડિરેક્શન, ફર્સ્ટ આર એ એન્ડ સેકન્ડ આર બી, એન્ડ થ્રી ફોર્સ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, ફર્સ્ટ 25 કિલો ન્યૂટન, સેકન્ડ 8 સાઇન 60 ડિગ્રી એન્ડ થર્ડ 36 કિલો ન્યૂટન. ઓકે, આર એ ફોર્સ અને આર બી ફોર્સને આપણે અપવર્ડ જે ફોર્સ છે એમાં આપણે પ્લસ કરશું અને ડાઉનવર્ડ ફોર્સમાં જે ઉપરના ત્રણ બળો છે એ બળને આપણે બરાબરની આ બાજુ પ્લસ કરશું. ઓકે, તો ચલો વેલ્યુ આપણે પુટ કરીએ કન્ડિશનમાં. અપવર્ડ ફોર્સ આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ 25 પ્લસ 8 સાઇન 60 ડિગ્રી પ્લસ 36. આર એ પ્લસ આર બીની વેલ્યુ આપણે ફાઇન કરી 36.47, કે જે અહીંયા આપણે પુટ કરીએ છીએ. આર એ પ્લસ 36.47 is equal to 67.92. So RA is equal to 67.92 minus 36.47. So RA is equal to 31.45 kilonewton. એટલે કે સપોર્ટ A પરનું રિએક્શન આપણે ફાઇન્ડ કર્યું 31.45 kilonewton. ઓકે, તો સ્ટુડન્ટ આપણે બીમમાં અપવર્ડ ફોર્સ અને ડાઉનવર્ડ ફોર્સ એ બંનેને આપણે સોલ્વ કરી લીધા સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરોની કન્ડિશનમાં. પણ હજી એક ફોર્સ બીમમાં આપણે સોલ્વ કરેલો, ઇન્કલાઇન જે ફોર્સ છે 8 કિલો ન્યૂટન જે છે એ ઇન્કલાઇન ફોર્સ છે 60 ડિગ્રીના એંગલે, જેને આપણે બે ફોર્સમાં હમણાં કન્વર્ટ કરતા શીખી ગયા, એક હોરિઝોન્ટલ ફોર્સ અને એક વર્ટિકલ ફોર્સ. તો વર્ટિકલ ફોર્સને આપણે બંને કન્ડિશનમાં કાઉન્ટમાં લીધો, પણ જે હોરિઝોન્ટલ ફોર્સ છે એ હજી બાકી છે. તો એના માટે આપણે થર્ડ કન્ડિશન ફોલો કરશું, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. કન્ડિશન ફોલો થશે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો જે 8 કોસ 60 ડિગ્રી છે એ બીમ પર કઈ ડિરેક્શનમાં લાગે છે? લેફ્ટ ડિરેક્શનમાં લાગે છે. અને રાઇટ ડિરેક્શનમાં શું હશે? તો કે સિગ્મા એચ. ઓકે, હોરિઝોન્ટલ ફોર્સ. સો સિગ્મા એચ